ડભોઈના ખાનપુરામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ તેમજ રેડી ફ્યુઅલના સહયોગથી એગ્રો વેસ્ટ ડેન્સિફિકેશન પ્લાન્ટનો શુભારંભ ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે ઉદઘાટન કરાયો. પુત્ર ધ્રુમિલ મહેતાના નવતર પ્રયાસથી એગ્રો વેસ્ટ ડેન્સિફિકેશન પ્લાન્ટનો શુભારંભ ડભોઈ તાલુકાના છત્રાલ ખાનપુરા ગામે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ તેમજ રેડી ફ્યુઅલના સાથે મળી એગ્રો વેસ્ટ ડેન્સિફિકેશન યુનિટ શરૂ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય શૈલેષ મહેતાના પુત્ર ધ્રુમિલ મહેતાનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ અને રેડી ફ્યુઅલ સાથે મળીને એગ્રોવેસ્ટ ડેન્સિફિકેશન માટેનું પ્લાન્ટમાંથી નાખી ખેડૂતોને આત્મનિર્ભર બનવા તરફનું એક પગલા તરફ બાયોમાસ હેડ શ્રી સંજય મિસ્ત્રીજીના ઉપસ્થિતિમાં ગુજરાતમાં પ્રથમ ખેડૂતો માટે એગ્રોવેસ્ટ ડેન્સિફિકેશન યુનિટનું ઉદઘાટન કરવામાં આવ્યું, જેનાથી ખેડૂતોનો કપાસ, દિવેલા, તુવેર, ડાંગર સહિતના પાક લીધા પછી વધેલો વેસ્ટમાંથી બાયોકોલ, જે ડીઝલ, પેટ્રોલ તથા કોલસાની અવેજીમાં ઉપયોગ કરવા માટેની ફેક્ટરીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. રેડી ફ્યુઅલના માલિક ધ્રુમિલ મહેતાનો આ પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાના લક્ષ્યમાં મદદરૂપ થશે. આ પ્લાન્ટ શરૂ થવાથી તાલુકાના ઘણા યુવાનો માટે રોજગારના અવસર ઉભા થશે. આજરોજ પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ સાથે જિલ્લા પ્રમુખ, બરોડા ડેરી પ્રમુખ સતીશ નિશાળિયા, ડેરી પ્રમુખ જીબી સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વિનભાઈ પટેલ સહિત અનેક રાજકીય આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો પણ ઉપસ્થિત રહી આ શુભ કાર્યમાં સહભાગી બન્યા હતા. દરેક મહેમાનોએ ધ્રુમિલ મહેતાને અભિનંદન પાઠવ્યા હતા.